कबीरदास कहते हैं इनका अहंकार नहीं करना है। आ काचू माटलू से केवू केवू माटलू काचू उपमा मस्त आती। वृक्ष ने ऊपर ओस नो बूंद होय, ओस એટલે પાણી નો બૂંદ હોય, એની અવસ્થા કેટલી, એક પવન નું ઝોકું આવે અસ્તિત્વ ખતમ થઈ જાય। न रूप रहेगा न तेरा रंग रहेगा, इस दुनिया में सिर्फ तेरी कहानी रहेगी। हारू करू हे तो लोग कहे के फलाना भाई कामना हता हो। लख्यू जिन घर झूलता हाथी, जिन घर झूलता हाथी, मोटा मोटा हाथी वो झूलता था, ये आज खंडेर थी गया। सत था महाराज जिन घर झूलता हाथी, ओ जिन घर झूलता हाथी, ओ जिन घर झूलता हाथी, उन घर दिया ना बाती, जो का पवन का लग जाए, जब का पवन लग जाया धूल हो जासी, काया तेरी धूल हो जासी, मत कर माया को अहंकार, मत कर माया को अभिमान, काया गौर से काजी, काया गार से काजी, ओ काया जैसे ओसरा मोती, जो का पवन का लग जाए, जब का पवन का लग जाए, काया धूल हो जासी, काया धूल हो जासी, काया धूल हो जासी, काया धूल हो। देह का अहंकार नहीं, धन का अहंकार नहीं, और सत्ता का अहंकार, आ त्रणी एवी वस्तु छे। आम करीन जाय पर जेवा सत्ता थी हेठा उतरो एटले बे कोटी ना थई जाय। पण गई काले मैं दृष्टांत आप्युं हतुं, सत्ता होय त्यारे जो पुण्य कर्युं होय, લોકોના કામ કર્યા હોય તો લોકો સલામ કરે, પગે લાગે, પણ જો લોકોની ઘાણી જ કરી હોય પછી જુઓ। એટલે સંપત્તિ, સત્તા અને શરીર ત્રણેયનો જે સારો ઉપયોગ કરી જાણે એ હનુમાન તક પહોંચી જાય। હનુમાનજીએ કર્યું હું ત્રણેયનો સારો ઉપયોગ, એને આગળ સત્તા તો નહોતી, સંપત્તિ નહોતી, આલોવે એ તો લંગોટ પહેરીને ફરનારો માણે, હા લંગોટ પહેરી, રૂપ ભી નહીં, બંદર હે। એક સંતે તો મસ્ત વ્યાખ્યા કરી, ભગવાન શિવ પોતે હનુમાનજી બનીને આવ્યા, શિવજીએ વિચાર કર્યો કે મારે 24 કલાક ભગવાન માટે આપવા છે, તો હું કેવું રૂપ લઉં, તો નક્કી કર્યું વાંદરાનો રૂપ ધારણ કરું, તો જાજામ જાજો સમય આપી શકું, કારણ કે વાંદરે મેકઅપ તો કરાવવાનું હોય નહીં, આ પેલું હોય એમને કપડાની બાંધગઢ નહીં, વાંદરે કઈ મકાન બનાવ્યું તમે ક્યાંય સાંભળ્યું, એટલે ભાઈ વાંદરાને ક્યાંય મકાન હોય એવું તમે કોઈ જોયું છે? એટલે હનુમાનજી મહારાજે નક્કી કર્યું કે લગ્ન આપણે કરવા નથી, એટલે અડધો ટાઈમ બચી જાય,
50% તો પરિણામ પછી તમે એમાં જ રહ્યો છો. અને બજારમાં જે તમે આટા મારો છો પૈસા કમાવા માટે, એની અંદર 50% તો એ જ વાપરે છે. ખોટી વાત છે. તમે બે જણા હારે શોપિંગ કરવા નીકળો, તમારું શોપિંગ 10-15 હજારમાં પતી જાય ને ઓલાનું 1.5-2 લાખે પહોંચે, જો તમારું ખીચું ગરમ હોય તો. હા, રામને પૂછો ને, હાડિયું લેવા આવે 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 બબ્બે બબ્બે કલાક, આ દેખાડો ને આ દેખાડો ને આ દેખાડો, ભાઈ ભાઈ દેખાડે. એટલા માટે હનુમાનજી મારે કે લગ્ન કરવા નથી, ખાવાની માથાકૂટ નહીં, ફળ ફૂળ ખાવા છે, કપડાં સીવડાવવા જવાનું નહીં, કોઈ પણ વસ્તુ નહીં. અને તે છતાં એની આગળ જે કાંઈ હતું એ માત્ર ને માત્ર પરમાત્મા માટે વાપર્યું, તો આજે અમર થઈ ગયા. રાવણ પાસે ત્રણેય વસ્તુ હતી, સત્તા હતી, સંપત્તિ હતી અને શરીર એટલે રૂપ બહુ હતું. ત્રણેયનો ખોટો ઉપયોગ કર્યો એને, ત્રણેયનો. અને આજે જુઓ કોઈ રાવણનું નામ લેવા તૈયાર છે? ભાવ થાય છે કોઈને? આલુભાઈ ઘરમાં રાવણનો ફોટો રાખીને રોજ પૂજા કરી, એવું એવું કોઈ તમને કોઈને થયું? થયું એલા કોઈને? કારણ શું? કારણ એક જ, એને એને મળેલી વસ્તુનો એને દુરુપયોગ કર્યો. આ વાત કહીને મારે તમને બધાને એ કહેવું છે કે મને તમને જે વસ્તુ મળે છે એનો સદઉપયોગ કરતા શીખીએ. જે મળે છે તે, સમય મિલા હે તો સમય કા સદઉપયોગ, ધન મિલા હે તો ધન કા સદઉપયોગ, સત્તા મિલી હે તો સત્તા કા સદઉપયોગ, ઓર શરીર મિલા હે તો શરીર કા સદઉપયોગ. આપણે ક્યાંક ને ક્યાંક કોકને હારા કાર્યની અંદર કામ લાગી જાય એટલે આપણો જન્મ સફળ.